બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર. નકલી ચૂંટણી કાર્ડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચકલાસી ગામમાંથી 100 જેટલા નકલી ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે. નકલી ચૂંટણી કાર્ડની સાથે બે શખ્સોની ધરપકડ અહીં કરવામાં આવી છે, જેમાં સ્ટેમ્પ, કમ્પ્યુટર અને પ્રિન્ટર્સને જપ્ત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ તમામ જે મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે. જે વસ્તુઓથી અહીં નકલી ચૂંટણી કાર્ડ બનાવવામાં આવતું હતું તેનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી પાસેથી. ધર્મેન્દ્ર, આ સમગ્ર મામલે હાલ વિગતો. ચિત્ર, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ચકલાસી પાસેથી 2 જેટલા ઇસમો દ્વારા ચૂંટણી બનાવટી ચૂંટણી કાર્ડ બનાવવામાં આવતા, જેની બાતમી ખેડા LCB ને મળતા ખેડા LCB દ્વારા છટકું ગોઠવી અને ડુપ્લિકેટ ગ્રાહક મોકલી અને સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તેમની પાસેથી 100 કરતા વધારે ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ ઉપરાંત જે ઓરિજિનલ ચૂંટણી કાર્ડ પર જે સ્ટેમ્પ લગાવવામાં આવે છે, સ્ટીકર મારવામાં આવે છે, તે પણ કબજે કરવામાં આવે છે. તે ઉપરાંત પ્રિન્ટર અને કોમ્પ્યુટર કબજે મળી બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં કેટલું મોટું કૌભાંડ છે તે સામે આવશે. જી ચિત્રા, જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર. સમગ્ર મામલે